આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. આરોગ્ય વિભાગના અધિકારીની બાહેંધરી બાદ કોડીનાર અને સૂત્રાપાડાના બહેનોની હડતાલ સમેટાશે, જેવું પ્રવીણ રામ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આશા બહેનો અને ફેસિલિટર બહેનો આરોગ્યના પાયા સમાન છે. આરોગ્યની સેવાઓ ઘર ઘર સુધી પહોંચાડવામાં આ બહેનોનો સિંહ ફાળો છે, પરંતુ આશા બહેનો અને ફેસિલિટર બહેનોને કામમાં પ્રમાણ ખૂબ જ નહીવત વેતન મળતું હોવાથી આંદોલનકારી પ્રવીણ રામે 2017માં તાલાલા ખાતે 41 દિવસના પ્રતિક ઉપવાસ અને 12 દિવસના આમ આશા બહેનો તેમજ ફેસિલિટર બહેનોએ કોરોના કાળમાં ખૂબ જ સારી કામગીરી કરી છે, પરંતુ કોડીનાર તાલુકો અને સૂત્રાપાડા તાલુકાની બહેનોનો અનેક મહિનાઓથી પગાર બાકી છે. ત્યારે આ તમામ બહેનો હડતાલ ઉપર છે અને તમામ આશા બહેનો અને ફેસિલિટર બહેનોને લઘુત્તમ વેતન આપવામાં આવે એ માટે જનઅધિકાર મંચની અધ્યક્ષતામાં 2 દિવસ પહેલાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને રેલી કાઢી અને આવેદનપત્ર પણ સુપરત કરવામાં આવ્યું હતું. ત્યારે એમના પગલે આજરોજ ગીર સોમનાથ જિલ્લાની આશા બહેનોની આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકની અંદર કોડીનાર તાલુકો અને સૂત્રાપાડા તાલુકાની બહેનોનો જે બાકી પગાર છે એ આગામી 10-15 દિવસમાં કરી આપવાની બાહેંધરી આપવામાં આવી છે અને બાકી અન્ય જે મુદ્દાઓ છે એ સરકાર સુધી પહોંચાડવાનો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે અધિકારીઓના હકારાત્મક અભિગમને હું આવકારું છું અને આજે બાકી રહેલા પગારની જે માગણી હતી એમનો સુખદ અંદાજ છે બદલ આશા બહેનો અને ફેસિલિટર બહેનોને અભિનંદન પણ પાઠવું છું. અને સાથે સાથે આ બાકી રહેલા પગારની માગણી બાબતે બાહેંધરી અપાતા કોડીનાર અને સૂત્રાપાડા તાલુકાની આશા બહેનોની હડતાલ છે એ આજે સમેટવાનો અમે નિર્ણય લઈએ છીએ અને બાકીની માગણીઓ લઘુત્તમ વેતન અને અન્ય માગણીઓ માટે આચારસંહિતા બાદ ચોક્કસથી ઉગ્ર લડત આપીશું. પ્રવીણ રામ, પ્રદેશ પ્રમુખ, જનઅધિકાર મંચ.